સુરતની ગ્રીષ્મ વેકરિયા મામલે છોટાઉદેપુર જિલ્લા તાલુકા ભાજપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રાજ્યના આદિજાતિ નિગમના ડિરેક્ટરને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં શહેર પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી સહિત ભાજપના કાર્યકરો સાથે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીથી નીકળી અને જિલ્લા સેવા સદન કલેક્ટર સુધી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાધનગરમાં તાલુકા પંચાયત કચેરી પાસેથી સરકારી જગ્યાઓ કેબિન મૂકવા બાબતે થયેલ ઝઘડામાં દાખલ થયેલ એટ્રોસિટી દૂર કરવા માં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ છોટાઉદેપુર છોટાઉદેપુર નગરની અંદર તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડની બાજુમાં કાનાવાટ ગામના ઓર્સણભાઈ પારસીંગભાઈ રાઠવા નામના એક ભાઈ ગેરજ કરીને પોતાનો જીવન ગુજારો ચલાવતા હતા જ્યારે છોટાઉદેપુરની અંદર ખૂબ જ શાંતિ છે એવી શાંતિ દોડવા માટે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિધર્મી તત્વો દ્વારા ઓરસનભાઈ ઉપર હુમલો કરીને તમે અહીંયા કેમ ઘેરેજ ચલાવો છો આમ કરીને એના ઉપર હુમલો કર્યો છે માર મારવામાં આવ્યો છે અને કેટલાક જાતિ વિષયક શબ્દો ઉચ્ચારણ કરવામાં આવ્યા છે એ સંદર્ભે માન્ય કલેક્ટર સાહેબને આજરોજ અમે આવેદનપત્ર આપીને જે ગુનેગારો છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે એવી વિનંતી કરીએ છીએ સાથે સાથે સુર સુરતની અંદર ગ્રીસમાં વેકરિયાની જે જાહેરમાં હત્યા કરવામાં આવી છે એ હત્યારાને પણ ફાંસીની સજા આપવામાં આવે એના માટે પણ અમે છોટાઉદેપુર તાલુકાના નગર નગરજનો અને ગ્રામ્યજનો માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ વંદે માતરમ ભારત માતા છે